બોલ બજેટ બોલમાં આપનું સ્વાગત છે. આજે રેલવે બજેટ રજૂ થવાનું છે. સુરેશ પ્રભુ આજે બજેટ રજૂ કરશે. 12 વાગ્યાની આસપાસ આ બજેટ રજૂ કરવાની સાથે દરેક લોકોની આશા મંડળી રહેશે કે રેલવે બજેટમાં શું મહત્વપૂર્ણ છે. આ સાથે જ કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવી પણ સંબોધન કરી રહ્યા છે. તેમની પ્રતિક્રિયા ઉપર આપણે જાણીશું. પરંતુ હાલ ચર્ચાનો સમય છે. ચર્ચા આપણે આગળ વધારીએ. આપણી પાસે સ્ટુડિયો પર ઉપસ્થિત છે તરુણભાઈ દત્તાણી, જો વરિષ્ઠ પત્રકાર, જે સાથે સંતોષભાઈ પવાર, સેક્રેટરી વેસ્ટર્ન રેલવે એમ્પ્લોય એસોસિએશન બરોડાથી જોડાયા છે. સાથે અશોકભાઈ પંજાબી, જેઓ કોંગ્રેસના નેતા છે, અને પ્રશાંત વાલા, ભાજપના નેતા, જે રાજકોટથી જોડાયા છે. ખૂબ ખૂબ સ્વાગત છે આપ ચારે મહાનુભાવોનું. એક વખત અશોકભાઈ પંજાબી, જ્યારે બજેટ રજૂ થાય છે અને ખૂબ જ આવનારા ક્ષણોમાં રેલવે બજેટ રજૂ થવાનું છે, સૌ પ્રથમ આપની પ્રતિક્રિયા જાણવા માંગીશ કે આ બજેટ લઈને આપનું શું માનવું છે? શું આપ માનો છો કે આ બજેટમાં કયા કયા મુદ્દાઓને વધારે પ્રાધાન્ય આપવું જોઈએ? રેલવે બજેટ પ્રસ્તુત કરવાના છે મંત્રીશ્રી, ત્યારે દેશની પ્રજાની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ જે હોય છે એ સૌથી પહેલું તો એ હોય છે કે પેસેન્જર ભાડામાં, પેસેન્જર નૂરની અંદર કોઈ વધારો ના થાય. અશોકભાઈ, તમને રોકવા માંગીશ. સુરેશ પ્રભુ, રેલવે બજેટ માટે હાલ તેઓ સભા પહોંચી ગયા છે અને સભાને સંબોધન કરી રહ્યા છે. લોકોની ચિંતાએ ભી હૈ, લોકોની કઠિનાઈયા ભી હૈ. હમારા રેલ બજેટ इस सभी चीजों को ध्यान में रखते हुए ही बनाया गया है. मैं अपेक्षा करता हूं कि सभी लोगों को जो भी अपेक्षा है वो पूरा करने के लिए हम पूरी कोशिश की है, उसमें कामयाब रहेंगे ऐसी आशा करता हूं. यात्रियों को कितना फायदा सर हो गया? તો થોડીક ક્ષણ પહેલા જે આપણે દ્રશ્યો જોયા, રેલવે મંત્રી સુરેશ પ્રભુ સંસદ ભવન ખાતે જવા માટે રવાના થઈ ગયા છે અને આવનારા પહોંચ્યા બાદ થોડીક જ ક્ષણ, રાષ્ટ્રીય ગીત બાદ થોડીક જ ક્ષણોમાં તેઓ રેલ બજેટ રજૂ કરશે, દરેક લોકોની નજર રહેશે. આપણે ચર્ચાને આપણે આગળ વધારીએ. અશોકભાઈ, આપને હું પૂછવા માંગતો હતો કે કયા જે પેસેન્જરની મુખ્યત્વે કયા એવા મુદ્દાઓ છે જે સૌથી વધુ નડતરરૂપ છે અને સિક્યુરિટીની પણ સૌથી મોટો સવાલ છે, સાથે સાથે આપના મતે કયા મુદ્દા ઉપર પ્રાધાન્ય આપવા માંગશો? ના, સૌથી પહેલાં તો હું માનું છું કે પેસેન્જર ભાડામાં કોઈ પણ જાતની વૃદ્ધિ થવી જોઈએ નહીં, કારણ કે પેટ્રોલ અને ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર બહુ નીચા તળિયે પહોંચી ગયા છે. એટલે એક તો પેસેન્જર ભાડું વધારવું જોઈએ નહીં, અને બીજું પહેલું જે ગુડ્સ માલ લઈ જવાને માટે જે ગુડ્સ ટ્રેન હોય છે એના અંદર પણ સરકારે ભાડા વધારવાની જરૂર નથી. જેમ મેં અગાઉ વાત કરી કે ડીઝલ અને પેટ્રોલના ભાવ હવે બહુ તળિયે પહોંચી ગયા છે, જો આ રીતે પેસેન્જર ગુડ્સ ટ્રેનનું ભાડું વધારવામાં આવશે તો લોકો સુધી માલ જે છે મોંઘો થઈ જશે અને પેસેન્જર જે છે મોટા ભાગે આ દેશની અંદર કરોડો ગરીબો ટ્રેનોથી જ અવર જવર કરતા હોય, ત્યારે આવા સંજોગોની અંદર એક તો ભાડા વૃદ્ધિને, જેમ અગાઉ લાલુ પ્રસાદ યાદવ જે રેલવે પ્રધાન હતા એમણે સતત લગભગ 4 વર્ષ સુધી 1 નવો પૈસો જે છે એ ભાડામાં વૃદ્ધિ કરી નહોતી, ત્યારે આવું થઈ શક્યું હતું, અત્યારે કેમ નહીં? આ વસ્તુ પણ સરકારે ધ્યાન આપવું જોઈએ. બીજું સૌથી મોટી વસ્તુ અત્યારે જે છે એ પેસેન્જરની સુરક્ષાની છે. આપણે થોડા અગાઉ સમય પહેલા પણ ઘણીવાર ટીવી ઉપર જોયા તે કઈ રીતે લોકો ટ્રેનની નીચે આવીને, કેટલાક લગભગ 7000 એવા ગેટ છે જે અનમેન ગેટ કહેવાય, જ્યાં કોઈ પણ ગાર્ડ નથી હોતા, ત્યાંથી લોકો પસાર થતા હોય છે. તો ગાર્ડ્સ મૂકવા જોઈએ, ગેટ મૂકવા જોઈએ, ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટેની વ્યવસ્થા કરવી જોઈએ. એટલે સેફટી નંબર 2 ઉપર આવવી જોઈએ, નંબર 3 સ્વચ્છતા, જે બહુ જરૂરી હોય છે. અને આપણે જાણીએ છીએ કે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટને આ કામ સોંપીને અને પછી એ લોકો કરે છે, નથી કરતા, એની કોઈ ચેકિંગ પણ થતી નથી. એટલે રેલવેનો સુધારોની ઘણી સંભાવનાઓ અને શક્યતાઓ છે, એ બાબતમાં સરકારે પૂરતું ધ્યાન દેવું જોઈએ. સૌથી પહેલાં તો મારી એવી માન્યતા છે કે કોઈ પણ સંજોગોમાં ટ્રેનનું ભાડું જે છે ગરીબો માટેનું એ વધારવું જોઈએ નહીં. બિલકુલ, આપની વાત બિલકુલ સાચી છે. જ્યારે પણ નાણાં ફાળવવામાં આવે છે, જોગવાઈ કરવામાં આવે છે, પરંતુ ચોક્કસ ફોલોઅપ થતું નથી, અને એ ફોલોઅપના કારણે જ સ્વચ્છતાની જો વાત આવે તો સ્વચ્છતા હાલ પણ એ જ સ્થિતિમાં દેખાઈ રહી છે જે પહેલાં હતી. તરુણભાઈ, આપ એક વરિષ્ઠ પત્રકાર છો, રાજકારણને ખૂબ જ નજીકથી આપણે જોયું છે, આપની મતે શું લાગે છે, વર્ષ 2015-16 નું જ્યારે બજેટ રજૂ થયું હતું, 1,00,000 કરોડ રૂપિયાનું જે આ બજેટ હતું, આ બજેટને આપ કઈ દ્રષ્ટિકોણથી જુઓ છો, કેવી રહી અસર અને કયા કયા કામ હજી પણ પેન્ડિંગ છે જે ખૂબ જ મહત્વના છે?
સ્વચ્છતાની બાબતમાં રેલવેએ થોડું કામગીરી કરી છે, બાયો ટોયલેટ્સ વગેરેની યોજનાનો અમલ કર્યો છે, પણ એ જે ટોયલેટ્સ છે એને મેન્ટેનમાં પણ કરવામાં હજી રેલવેને થોડી તકલીફ પડતી હોય એવું લાગે છે. કારણ કે એ જ્યારે બગડે છે ત્યારે એના રિપેરિંગ માટે અથવા તો એના મેન્ટેનન્સ માટે એમની પાસે હજી નિષ્ણાતોની ટીમ પૂરતી નથી એવી એક ફરિયાદ છે, અને એટલા માટે ઘણા સમય સુધી પાછા જલ્દી સુધરતા નથી. એટલે આ નવી યોજનાઓ અમલમાં મૂકે સ્વચ્છતા માટે પણ તો એને માટેની પૂરી તૈયારી સાથે કામ થવું જોઈએ. રેલવે મંત્રી આ વખતે કયા પ્રકારની યોજનાઓ લઈને આવે છે એ જોવાનું રસપ્રદ બનશે. કારણ કે ગયા વખતે એક પણ ટ્રેન નવી શરૂ કરી નહોતી. દર વર્ષે ટ્રેનો શરૂ કરવી અને એની ફ્રીક્વન્સી લંબાવવી એ બજેટનો મુખ્ય ભાગ હોય છે. એમાં ગયા વર્ષે એમણે એકદમ બદલાવ કર્યો, એ સારી વાત હતી. કારણ કે રેલવે જૂના જે એમના વચનો હોય છે, વાયદા હોય છે, એમને પણ નિભાવી શકવાની સ્થિતિમાં ન હોય ત્યારે નવા વાયદા કરવા નહીં જોઈએ. રેલવે મંત્રી પાસે આ વખતે જે ચેલેન્જ છે, આ ગયા નાણાકીય વર્ષ દરમિયાન લગભગ 31,000 કરોડની રેલવેને ખોટ લગભગ થવાની છે. એ ખોટ પૂરી કરવા ઉપરાંત રેલવેના આધુનિકરણ માટે રિસોર્સિસ કેવી રીતે ઊભા કરવા એ રેલવે પ્રધાન સમક્ષનો પડકાર છે. અને જ્યારે બહારથી રેલવેના આધુનિકરણ માટે ઇન્વેસ્ટમેન્ટ લાવવામાં પણ પૂરતા પ્રમાણમાં સફળતા મળી નથી, એ સંજોગોમાં અત્યારે ડીઝલના ભાવો વગેરેને કારણે રેલવેના પ્રવાસી ભાડામાં વધારો ન કરી શકાય એવી સ્થિતિ છે સારી, પણ રિસોર્સિસ ઊભા કરવા માટે જો એ વધારો કરવામાં આવશે તો લોકોની અપેક્ષા પણ સુવિધા વધારવા તરફની રહેશે. કારણ કે તમે ભાડા વધારો તો સુવિધામાં પણ વધારો કરવો પડશે. એટલે રેલવે મંત્રી સમક્ષ આ બધા પડકારો રહેવાના છે. બીજી એક સમસ્યા એ પણ છે કે દર વર્ષે લગભગ 5% દરે પ્રવાસીઓનો વધારો થાય છે, પણ સરકારને જેમાંથી વધારે આવક થાય છે એવા ઉચ્ચ શ્રેણીના જે પ્રવાસીઓ છે એમાં ઘટાડો થતો જયો છે. તો એ ઘટાડો થવાનું કારણ સ્પર્ધા છે. કારણ કે ઉચ્ચ શ્રેણીના જે પ્રવાસીઓ છે એ પછી રેલવેને બદલે બીજા સાધનોનો ઉપયોગ કરે તો રેલવેમાં એ પ્રવાસીઓ ઘટે છે. તો એમાં પણ એ રેલવે કયા પ્રકારે એને જાળવી રાખવા એમના પ્રવાસીઓને એ જોવાનું રહેશે. બિલકુલ પ્રશાંતભાઈ, આપે પણ તરુણભાઈની દરેક વાત સાંભળી, રિસોર્સિસ વધારવાની જરૂર છે, સાથે સાથે જો ભાડામાં વધારો કરવામાં આવે આ બજેટમાં તો સુવિધામાં પણ વધારો કરવાની પણ જરૂર છે. સ્વચ્છતાની વાત કરીએ, સ્વચ્છતાનો મુદ્દો સૌથી વધુ ઉઠી રહ્યો છે. સ્વચ્છતાના મુદ્દા પર આપ શું માનો છો કે જે અમદાવાદ અને આણંદને મોડેલ રેલવે સ્ટેશન ગણવામાં આવ્યું છે તેની ઉપર આપની પ્રતિક્રિયા જાણવા માંગીશ? જી ચોક્કસ, સ્વચ્છતા ખૂબ જરૂરી છે, અને ખાસ કરીને રેલવે પ્લેટફોર્મ પર, રેલવે ટ્રેક પર જે રીતની ગંદકી આપણે ભૂતકાળમાં જોતા આવ્યા છીએ એમાં ચોક્કસપણે સુધારો થવો જોઈએ એવું હું માનું છું. અને આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી જે રીતના સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા છે તો એમાં રેલવે પણ બાકાત ન હોઈ શકે. અને ગયા વર્ષના બજેટમાં જ આપણા રેલવે મંત્રીએ રેલવેની સ્વચ્છતા ઉપર ભાર મૂક્યો અને એના માટે અલગથી બજેટમાં એલોકેશન પણ ફાળવ્યું છે. છતાં પણ સ્વચ્છતામાં હજી ક્યાંક ને ક્યાંક ઉણપ જોવા મળે છે એ હું ચોક્કસપણે સ્વીકારું છું. સ્વચ્છતાની જવાબદારી ફક્ત તંત્રની જ નહીં પરંતુ લોકોની પણ, એટલે કે આપણા સૌની પણ એટલી જવાબદારી છે કે રેલવે સ્ટેશન પર અને રેલવેના ટ્રેક પર સંપૂર્ણપણે આપણે પણ સ્વચ્છતા જાળવવી જોઈએ. એ સિવાય સ્વચ્છતા માટે રેલવેમાં આપને ખ્યાલ જ છે કે બાયો ટોયલેટ ગયા વર્ષે જ બજેટમાં બાયો ટોયલેટ ઇન્ટ્રોડ્યુસ કર્યા અને પાયલોટ બેઝિસ પર 80 ટ્રેનમાં બાયો ટોયલેટ લગાડવામાં આવ્યા જેથી કરીને ટ્રેકની પણ સ્વચ્છતા જળવાય. એ સિવાય પ્લેટફોર્મ અને ટ્રેકને રોજે રોજ એની સફાઈ કરવા માટે આધુનિક ઉપકરણો એના માટેનું પણ બજેટરી એલોકેશન ગયા બજેટમાં પણ હતું અને હું ચોક્કસપણે માનું છું કે આ બજેટમાં પણ એના માટે વધારે બજેટરી એલોકેશન હશે. એટલે સ્વચ્છતા પર સરકાર પણ પૂરેપૂરો ભાર મૂકે છે, ગયા બજેટમાં પણ હતું અને આ બજેટમાં પણ હશે, અને સાથે સાથે જનભાગીદારીથી
સૌ લોકો, સૌ સમાજ નાગરિકો પણ આ સ્વચ્છતાના કાર્યમાં જોડાય એવી પણ એક અપેક્ષા છે. બિલકુલ, અને એ જ અપેક્ષા આપની જે સરકાર છે આપને જ પૂરી કરવાની છે દરેક દરેક નાગરિકની. આ સાથે જે સામાન્ય નાગરિક રેલવે બજેટને લઈને શું તેમની અપેક્ષા છે, શું ઈચ્છી રહ્યા છે, તેમની પણ પ્રતિક્રિયા સાંભળીએ. નિર્મિત જનસામાન્ય બેઠતા ઉસમે ભેડ બકરી જૈસે ભર જાતી વાતાનુન પુલિત મેં એક 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 જાતા તો જનતા કો સુવિધા મિલ રહી ના ડબ્બે બઢાએ જાએ ઓર જાએ. મેરી યે રાય હૈ કે પહેલી વાત તો ટ્રેને ટાઈમ પર આની ચાહીએ સબસે પહેલે. બજેટ તો બાદ કી વાત હૈ, ટ્રેને રદ્દ હો રહી હૈં, લેટ હો રહી હૈં, પૈસે હમ ખુદ હી દો ઘંટે સે ઇંતજાર કર રહે હૈં દસ પે, તો યાત્રીઓ કો તો પરેશાની હોતી હોતી. બનાને સે ઉમ્મીદ વ્યક્તિ કો યહી રહેતી હૈ કમ સે કમ રેલ કિરાયા હો ઓર સુવિધાએં જ્યાદા જ્યાદા હો વ્યક્તિ કો, ઓર બસ લોકલ હોને કે હિસાબ સે મેરે સાથે ટ્રેનો કો જ્યાદા જ્યાદા હલ્ટ હોના ચાહીએ ઓર કમ સે કમ સેફ્ટી પર્પસ સે ભી અચ્છા રહેના ચાહીએ, સેફ્ટી રહે લોગો કો. બઢના ચાહીએ ઇસમે જનરલ ડબ્બા ઓર લગાના ચાહીએ, ઇસમે બહોત કમ હૈ, બહોત પરેશાન રહેતી જનતા. મહિલા જે ટ્રેનમાં લેડીઝ કોચ આવે છે તો તેના માટે એક મહિલા ગાર્ડની સુવિધા હોવી જોઈએ દરેક, એટલે કોચ વાઇઝ, મહિલા કોચ વાઇઝ. અને બીજી એ કે ટ્રેનમાં, આખી ટ્રેનમાં મોસ્ટ ઓફ એક કે બે લેડીઝ કોચ હોય છે જે લેડીઝ માટે ઇનફ નથી થઈ રહેતો, એટલે એના માટે વધારે લેડીઝ કોચની સુવિધા રેલવે તરફથી પ્રાપ્ત થાય તો તે વધારે સારું એમ. સહી છે કે આ ટ્રેનની અંદર એક તો સફાઈ રેગ્યુલર થતી નથી, બેસીએ તો જ્યાં સુધી પહોંચીએ ત્યાં સુધી તો માથું ચડી જાય છે એટલી ગંદકી હોય છે. નેક્સ્ટ, ટ્રેનની અંદર એટલી બધી ભીડ હોવા છતાં પણ ટ્રેનની પણ કોઈ બીજી એક્સ્ટ્રા ડબ્બાની કોઈ વ્યવસ્થા નથી. એ હૈ કે પબ્લિક જો હૈ અપના સફર કર રહે હૈ ઉસમે જો હૈ ક્યા કે પાણી નહીં મિલતા હૈ, બોટલ કા પાણી જો હૈ રાસ્તે મેં યહાં ખરીદ ખરીદ કે પીના પડતા હૈ, કભી 20 રૂપિયા લો કભી 30 રૂપિયા દેના પડતા હૈ. પાણી કહીએ તો જ્યાદા દિક્કત હૈ, સબસે જ્યાદા પાણી કી દિક્કત હૈ સફર મેં. ટંકિયા ખાલી નામ કે લિયે ટંકિયા હૈ, ખાલી સરકાર કો દિખાને લિયે કે યહાં ટંકી બના હુઆ સ્ટેશન પે. પતા યે કૌન સે સ્ટેશન પે ઘૂમિયે, યહાં સે યુપી તક બિહાર તક ઘૂમિયે, દેખિયે કહાં કૌન સે સ્ટેશન પે પાણી મિલતા હૈ. બિલકુલ, તો આ એક જનતાનો અવાજ છે. પ્રશાંતભાઈ, આપે દરેકે દરેક નાગરિકની સમસ્યાઓ સાંભળી, પાણીની જે તંગદિલી જે પરિસ્થિતિ સર્જાઈ છે, ટાંકાઓ જે છે તે ખાલી છે, ઉપરાંત મહિલાએ પણ જણાવ્યું કે મહિલાની સિક્યુરિટીને લઈને, તેમના સુરક્ષાને લઈને પણ સવાલ છે, સાથે સાથે ઉપરાંત લેડીઝ કોસ્ટ પણ બનવા જોઈએ અને સુવિધાને લઈને સૌથી વધારે મોટો પ્રશ્ન છે. આ જ મુદ્દા પર આપ શું કહેશો? જી ચોક્કસ, જે કઈ નાગરિકોના પ્રશ્ન હતા એ પ્રશ્નો પણ ખૂબ સાચા છે. અને અત્યાર સુધીની જો આપણે વાત કરીએ તો ગયા વર્ષે ઘણું બધું કામ થયું છે અને હજી આવનારા વર્ષોમાં હજી ઘણું કામ કરવાનું બાકી છે. કારણ કે ભારતનું રેલ નેટવર્ક એ દુનિયામાં સૌથી મોટા રેલ નેટવર્કમાંનું એક રેલ નેટવર્ક છે, એટલે 100-100% દરેક જગ્યાએ દરેક ક્ષેત્રમાં આપણે 100% નિપુણ થઈ જઈએ એવું બહુ ટૂંકા ગાળામાં ન બને, પણ લાંબા ગાળાના આયોજન દ્વારા આપણે આ બધી સમસ્યાઓનો ચોક્કસ ઉકેલ કરી શકીશું. અને સરકાર પણ આ માટે કટિબદ્ધ છે. ગયા બજેટમાં જ આપણે જોયું કે મહિલા સુરક્ષાની વાત હોય તો મહિલાઓ માટે વધારાના કોચ, મહિલા કોચમાં સીસીટીવી કેમેરા લગાવવા, તો આવા આવા બધા પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત ઓલરેડી થઈ ગઈ છે. પાણી માટેની વાત છે, પીવાના પાણી માટેની, તો રેલ નીર, રેલ નીરના ભાવ પણ સરકારે સ્પેસિફાઈ કરી દીધા છે કે ભાઈ ખૂબ સસ્તા દરે શુદ્ધ પીવાનું પાણી દરેક રેલવે સ્ટેશનમાં મળે, એના માટે પણ પ્રોજેક્ટ ચાલુ થઈ ગયો છે. સ્વચ્છતા માટે આધુનિક મશીનરી વસાવવા માટેના પણ બજેટરી એલોકેશન થયા છે. એટલે ઘણું થયું છે અને હજી આવનારા વર્ષોમાં ઘણું બધું કરવાનું છે, તો એ જનતાના સહયોગથી સરકાર આ ક્ષેત્રમાં આગળ વધશે અને સરકાર એના માટે કટિબદ્ધ છે. બિલકુલ, પરંતુ જે નાણાં ફાળવવામાં આવે છે પરંતુ કાર્ય જોઈએ તે પ્રમાણે થયું નથી, અને એ તો હવે આવનારા એક કલાકમાં જ ખબર પડી જશે કે બજેટમાં કયા કયા કઈ કઈ જોગવાઈ કરવામાં આવે છે અને કયા કયા સેક્ટરમાં કેટલા રૂપિયા ફાળવવામાં આવે છે. આ સાથે સંતોષભાઈ પવાર પણ આપણી સાથે બરોડાથી જોડાયા હતા, ઘણા સમયથી જોડાયા છે. આભાર સંતોષભાઈ અમારી સાથે જોડાવા બદલ. દર્શક મિત્રો, રેલવે બજેટને લઈને રેલવે બજેટ સુરેશ પ્રભુ જે રેલવે મંત્રી છે તેઓ થોડાક જ સમયમાં તેમની પોટલીમાંથી જ્યારે બજેટની શરૂઆત કરશે, સંસદમાં બોલવાની શરૂઆત કરશે, દરેકે દરેક લોકોની આ તેમના નિવેદન પર, તેમની બજેટ ઉપર નજર રહેશે કે તેઓ તેમના બજેટમાં કયા ક્ષેત્રમાં કેટલા રૂપિયાની ફાળવણી કરે છે અને કેવા ક્ષેત્ર પર કામ પર વધારે પ્રાધાન્ય આપે છે. આ ચર્ચા આપણે આગળ પણ વધારીશું એક બ્રેક બાદ.
તો થોડી જ ક્ષણોમાં રેલવે મંત્રી સુરેશ પ્રભુ આજે તેમના બજેટ રજૂ કરવાના છે સંસદોના સાથે જ રેલવે મંત્રી સુરેશ પ્રભુ રેલવે ભવન પહોંચી ગયા છે. સુરેશ પ્રભુ સંસદ પહોંચી ગયા છે અને સાથે જ થોડી વારમાં જ રેલવે બજેટ રજૂ કરવામાં આવશે. સમગ્ર દેશની નજર આજના બજેટમાં તેમના સંબોધન પર રહેશે. સુરેશ પ્રભુ રેલવે ભવન પહોંચતાની સાથે જ સૌપ્રથમ રાષ્ટ્રીય ગીત બાદ તેઓ સભાને સંબોધન કરશે, સંસદ ભવનને સંબોધન કરશે અને તેમની પોટલીમાંથી કયા કયા મુદ્દા ઉપર વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે તે મહત્વનું બની રહેશે. 2015-16 જે કામો અટકેલા પડ્યા છે જેને વિઝન બજેટના નામથી રિલીઝ કરવામાં આવ્યું હતું, આ વર્ષનું જે બજેટ છે 2016-17 તે બજેટ કઈ ટેગલાઇન સાથે બહાર આવે છે તે પણ હવે જોવાનું રહેશે. તો જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, સુરેશ પ્રભુ સંસદ ભવન પહોંચી ગયા છે. देश की बहुत सारी अपेक्षाएं हैं, आशाएं हैं, लोगों की चिंताएं भी है, लोगों की कठिनाइयां भी है. हमारा रेल बजट इस सभी चीजों को ध्यान में रखते हुए ही बनाया गया है. मैं अपेक्षा करता हूं कि सभी लोगों को जो भी अपेक्षा है वो पूरा करने के लिए हम पूरी कोशिश की है. લોકોની આશા અપેક્ષા પૂર્ણ કરવામાં તેઓ પૂરેપૂરું જોર લગાવી દેશે. સુરેશ પ્રભુએ આ મીડિયા સમક્ષ રેલવે ભવન પહોંચતા પહેલા તેમણે નિવેદન આપ્યું અને અત્યારે હાલમાં જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો રેલવે ભવન સુરેશ પ્રભુ પહોંચી ગયા છે, સાથે જ આજ મુદ્દા પર આપણે આગળ વાત કરીશું. તો સુરેશ પ્રભુ હાલ રેલવે ભવન પહોંચી ગયા છે અને થોડી જ ક્ષણોમાં રાષ્ટ્રગાન બાદ તેઓ બજેટ રજૂ કરવાના છે. સમગ્ર દેશની નજર આની ઉપર છે અને તેમણે પણ નિવેદન આપ્યું કે જે લોકોની આશા અપેક્ષા છે તે પૂર્ણ કરવામાં આવશે અને તેઓ પૂરેપૂરું જોર લગાવી દેશે. આ જ મુદ્દા પર આપણે ચર્ચા કરી છે અને આપણે ચર્ચાને આગળ વધારી. આપણી સાથે વધુ એક સ્ટુડિયો પર ગેસ્ટ જોડાઈ ગયા છે, મહેશભાઈ પંડ્યા, જો રાજકીય વિશ્લેષક છે. મહેશભાઈ, આપની પાસે આવવા માંગીશ. વર્ષ 2015-16 જો વાત કરીએ, જે બજેટ રજૂ કરવામાં આવ્યું તેનો આંકડો છે 1,00,000 કરોડ રૂપિયા. એ બજેટના થયેલા કામો પર આપની પ્રતિક્રિયા જાણવા માંગીશ, કેવા પ્રકારના કામ થયા છે ઓવરઓલ અને 2016-17માં આપ કેવી રીતે જુઓ છો? એટલે ગયો વખતે અમે જાહેરાત કરી હતી કે મારે નવી જાહેરાતો કરવા કરતા જે એક્ઝિસ્ટિંગ સેવાઓ જે છે એને સુદૃઢ કરવી છે. એક સારી વાત હતી કે ભાઈ વચનો આપવા કરતા અને બર્ડન કરવા કરતા જે છે એને સુધારો. હવે સ્વચ્છતાની અમે વાત કરી, બાયો ટોયલેટને થોડા થયા છે પણ કેટલી હદે ફરીભૂત થશે તે જોવાનું રહ્યું. પણ સાથે સાથે રેલવે બજેટમાં જે બુલેટ ટ્રેનની જે વાત કરી એનાથી ઘણો બર્ડન પડ્યો છે. એટલે નવું તમે વધારી નથી શકતા એમ સારી રીતે બોલી રહ્યા છો. હકીકત એવી છે કે જે બર્ડન વધી રહ્યું છે અને એને સેટલ કરવા માટેની આ વાત છે. અને તમે જુઓ ને કે માનો કે ગુજરાતનું સામાન્ય બજેટ રજૂ થયું આ વખતે, એમાં પણ 100 કરોડ રૂપિયા બુલેટ ટ્રેન પાછળ ખર્ચવા પડ્યા. એ કદાચ મહારાષ્ટ્રમાં પણ એ જ રીતે ખર્ચવા પડશે કે બંને ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકારો છે. એટલે જે બુલેટ ટ્રેનનો ઉપયોગ જે આમ આદમી નથી કરી શકવાનો, જે અપર મિડલ ક્લાસ કરી શકવાનો છે અને એ પણ મોશોક માટે, લાઈક પેલેસ ઓન વ્હીલ છે એ રીતે, કારણ કે એની સ્પીડ અને એનું ભાડું જોતા એવું વધુ સારું થાય કે વિમાનની સેવા વધારે પસંદ કરે. પણ શોખ માટે, જોવા માટે કે બુલેટ ટ્રેન આવી, ચાલો બેસીએ, જેમ કે પેરિસમાં જઈએ તો સ્પીડ ટ્રેનમાં આપણે બેસવા પ્રયત્ન કરીએ એના જેમ. અને એવા શોખ માટે, એટલે કોઈકનું બોયસ ટોય અને એને આગળ વધારવા માટે આટલા બધા કરોડો રૂપિયા તમે ખર્ચ્યા, એટલે પછી તમે બીજી સેવાઓ નહીં આપી શકો. બીજી વાત, જાપાને પણ બહુ સરસ રીતે સંધિ કરી કે એમણે એમ કહ્યું કે અમે 5 વર્ષ સુધી વ્યાજ નહીં લઈએ પણ 30% અમારો માલ લેવો પડશે. એટલે જાપાનવાળા બહુ સ્માર્ટ છે, હોશિયાર છે અને આપણે માની પણ ગયા. હવે એ કેટલો બધો વધારો હશે અને એમની શરતે આપણે એમના ભાવ સાથે આપણે લેવું પડશે. એટલે આ તો કન્યાની કેળે ભાર, એટલે વ્યાજ નહીં લઈએ એમ કીધું પણ ડબલ માર તમે આપી રહ્યા છો. એક તરફ આપ મેક ઇન ઇન્ડિયાની વાત કરો છો કે બધું ભારતમાં બને અને જાપાન કહે છે કે ના, 25-30% તો અમે આ બુલેટ ટ્રેનનો માલ ત્યાં જ બનાવીશું અને વેચીશું. અને એટલે લાલ ગાલ રાખવા માટે પ્રધાનમંત્રી કહેવું પડ્યું કે મેક ઇન ઇન્ડિયા જાપાનમાં પણ થશે અને દેશના લોકો માની પણ ગયા. એટલે એ જે બર્ડન જે વધવાનું છે
શરૂઆતમાં 100 કરોડ શરૂઆતમાં જ જાહેરાત થયેલી અને પછી વધતા વધતા 89,000 કરોડ સુધી તમે પહોંચી ગયા છો. એટલે એ જે બહુ જરૂરી નથી, જે આમ આદમી માટે જરૂરી નથી, પણ કોઈકના શોખને પોષવા માટે અથવા તો એક ઐતિહાસિક નજરાણું છે એવું બતાવવા માટે તમે આખું રેલવેનું બજેટ ખોરવી નાખો છો. અને એટલે પછી આને એવું કહેવું પડે કે ભાઈ અમે તો બધી એક્ઝિસ્ટિંગ સેવાઓ સુદૃઢ કરવા માટે કંઈ નવી જાહેરાત નથી કરવાના. બીજી વાત જગદીશભાઈ મારે એ પણ કરવી છે કે જ્યારે રેલવેમાં 25% જેટલું બજેટ તો ડીઝલ પાછળ વપરાય છે. આજે દત્તાણી સાહેબે કદાચ વાત કરીને અશોક પંજાબી સાહેબે પણ વાત કરી કે $106 બેરલની કિંમત હતી એ ઘટીને 26 રૂપિયા થઈ છે, એટલે 75% ઘટી. એની સામે રેલવેનું ભાડું બિલકુલ ઘટ્યું નહીં. તમે એક્સાઇઝ ડ્યુટી પહેલામાં વધારી અને રેલવે બજેટ પહેલાં જ શરૂઆતમાં જ્યારે સરકાર આવી આ સરકાર ત્યારે તમે 15% વધારો કરી દો. હવે 10 વર્ષ સુધી ના કરો તો પણ ચાલે, કારણ એટલો કમરતોડ તમે વધારો કરી દીધો છે. એટલે એ જે છે કે એને નવો ભાવ વધારીને વાત બાજુ ઉપર રહી, એમણે પેસેન્જર ટ્રેનના ભાડામાં ઘટાડો કરવો જોઈએ અને ગુડ્સ ટ્રેનમાં પણ ઘટાડો કરવો જોઈએ, કારણ કે આટલી બધી સરપ્લસ આવક થઈ છે એમની જોડે, તો શું કામ એનો ઘટાડો ના થાય. અને બીજી બાજુ રેલવેએ જે રીતે આવક વધારી છે, આવક વધારવી જોઈએ પણ પ્રજાનું શોષણ કરીને નહીં. તમે રેલવે રિઝર્વેશન 3 મહિનાનું કરી દીધું, એટલે પહેલી નજરે સારું લાગે કે મને પહેલી તક મળી, પણ તો 1 મહિનાનું કરો તોય જે લોકોને જવું છે તે 1 મહિનામાં જ જશે. કેન્સલેશન ચાર્જ 50% વધારો, રેલવે બજેટ પહેલાં તમે વધારી દો છો, એટલે રેલવે આ લોકો પાસેથી ખિસ્સામાંથી પૈસા ખંખેરવા માગે છે. તો પ્લેટફોર્મ વાળું ઇઝ ઓકે કે પ્લેટફોર્મ વાળું 10 રૂપિયા કર્યું તે, પણ ઓવરઓલ તમે જોવા જાઓ તો પ્રજાના નાણાંનો બેફામ શોષણ કરીને તમે જે વાત કરો છો, અને એ પણ બજેટ પહેલાં, એટલે બજેટમાં કશું જ નહીં હોય એટલે એમ લાગે કે અમે કંઈ કરવો જો નથી મૂક્યો, પણ બધું પહેલાં કરી દીધું તમે. બિલકુલ, મેક ઇન ઇન્ડિયા ઉપર આપણે આવીશું, પરંતુ બ્રેક પર જતા પહેલા તરુભાઈ એક સારી વાત કરી હતી. પ્રશાંતભાઈ, જ્યારે જે રેલવેની વાત ક્રમ આવે તો લોકોના મનમાં એક એવી છાપ બની ગઈ છે કે રેલવેમાં માત્ર મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ જ મુસાફરી કરી શકે, શા માટે અમીર નહીં, માત્ર ને માત્ર સુવિધાનો અભાવ છે, એટલા માટે જ અમીર વર્ગ જે છે તે રેલવેને પ્રાધાન્ય નથી આપતો, તે ટ્રાન્સપોર્ટેશન માત્ર ને માત્ર તેના પ્રાઇવેટ અથવા તો વિમાની સેવાથી જ કરતો હોય છે. એ પહેલા સંસદ ભવન જવા માટે રેલવે મંત્રી સુરેશ પ્રભુ રવાના થઈ ગયા છે, જે આપ જીવંત પ્રસારણ વી ટીવી ના માધ્યમ દ્વારા નિહાળી રહ્યા છો. જે બહારના દ્રશ્યો આપને જે દેખાઈ રહ્યા છે તે થોડીક ક્ષણોમાં રેલવે ભવનમાં તેઓ અંદર એન્ટ્રી કરશે તેમની પૂરી ટીમ સાથે, ત્યારબાદ તેઓ તેમને પોટલીમાંથી રેલવે બજેટને દેશ સમક્ષ રજૂ કરશે. આ સાથે જ વીટીવી રિપોર્ટર પરેશભાઈ જોડાઈ ગયા છે. પરેશભાઈ, ખાસ કરીને આ જે બજેટ છે વર્ષ 2016-17 ના બજેટ ઉપર કેવી આશા અપેક્ષા લોકો સેવી રહ્યા છે? જી જગદીશ, ચોક્કસ 2016-17 ના બજેટમાં ટિકિટ ભાડા વધે નહીં એની ચિંતા લોકોને સતાવી રહી છે, કેમ કે 2015-16 નું બજેટ હતું એમાં ટિકિટ ભાડા વધારે નહોતા, નવી ટ્રેનની જાહેરાત નહોતી કરવામાં આવી. તો આ વખતે દેશના લોકોને આશા અને નિરાશા બંને છે. આશા એ છે કે કયા પ્રકારની કઈ કઈ નવી ટ્રેન શરૂ થશે, કઈ નવી સેવાઓ શરૂ થશે, પણ એની સાથે એક છૂપો ડર લોકોને પણ છે કે કોઈ ને કોઈ રીતના રેલવેની મુસાફરી મોંઘી થશે, ક્યાં તો ટિકિટ ભાડામાં વધારો કરે, નહીં તો કેન્સલેશન ચાર્જ જેવું વધે છે. અને આમ પણ બજેટ ઉપરાંત પણ સરકાર ગમે ત્યારે રેલવેના ભાડામાં વધારો કરે છે, પણ ચોક્કસ દેશના લોકોની નજર ભાડા વધારા કેટલો થઈ શકે એની પર અને કઈ નવી ટ્રેનો શરૂ થશે, કઈ સેવાઓ મળશે એની પર રહેશે. બિલકુલ બિલકુલ પરેશભાઈ, ખાસ કરીને જો વાત કરવામાં આવે સુવિધાની, આપે પણ અનેક વખત રેલવેની આસપાસ પણ રિપોર્ટિંગ કર્યું છે. હાલ જે રીતે સરકાર બણગાં ફૂંકી રહી છે મેક ઇન ઇન્ડિયાના, સ્વચ્છ ભારત મિશનના, અને હવે તો અમદાવાદ અને આણંદને સ્વચ્છ રેલવેનું જે પ્રાધાન્ય જે ટેગ આપવામાં આવ્યું છે, આ જ મુદ્દા પર હાલ સ્વચ્છતાની જો વાત કરીએ તો રેલવેની આસપાસ અને પ્લેટફોર્મ પર સ્વચ્છતાને લઈને કેવા પ્રકારની હાલત છે, શું પરિસ્થિતિ છે? જી જગદીશ, જે રીતના સ્વચ્છ રેલ અને સ્વચ્છ ભારત એ જ્યારે 2015-16 નું બજેટ સુરેશ પ્રભુ રજૂ કર્યું ત્યારે એનો આરંભ સ્વચ્છ રેલ અને સ્વચ્છ ભારતથી કર્યો હતો, પણ હાલમાં વીટીવીએ જ્યારે રેડ રીચેક કર્યું ત્યારે ગંદકી જોવા મળી, રજાકતા જોવા મળી, સાથે સ્વચ્છ ભારતને રેલવે સાથે જોડવામાં આવ્યું છે. આ ઉપરાંત કેટલીક સેવાઓ છે કે જે સરકારે કીધેલી કે વાઇફાઈ પૂરી પાડવામાં આવશે, પછી યુઝ એન્ડ થ્રો બિસ્તર આપવામાં આવશે, એમાં ક્યાંક ને ક્યાંક રેલવે તંત્ર ઊંડું ઉતર્યું છે. આની સાથે
જે વોટર વેન્ડિંગ મશીનની જે વાત હતી, ચોખ્ખું પાણી પીવાનું મળી રહે, એ પણ અમદાવાદ વડોદરા અમદાવાદ બોમ્બે જેવી મેજર કોમર્શિયલ લાઇનમાં પણ એ સુવિધા પૂર્ણ રીતે પૂરી થઈ નથી. આ ઉપરાંત સુવિધાની વાત કરીએ તો ઈ કેટરિંગ બહુ જોરશોરથી થઈ છે, ઈ કેટરિંગની સામે પ્રશ્ન છે. રેલવેના ખાવાના જમવાના સાથે પ્રશ્ન છે. આપણે યાદ કરાવીએ કે અમદાવાદ એક શતાબ્દી ટ્રેનમાં એક ભોજનમાં ગરોળી માથું નીકળ્યું હતું રેલવેના. એટલે આ બજેટરી કોઈ પણ પ્રાવધાન કરે, કોઈ પણ જોગવાઈ કરે, પણ એની જે ગુણવત્તા છે, જે ડિલિવરેબલ છે, ગ્રાહક સુધી પહોંચે છે, એ સેવાઓ હજી પણ સામાન્ય કરતા પણ ખૂબ નીચી છે. જી જગદીશ, બિલકુલ. જમવાની જે સુવિધા આપવામાં આવે છે તેની ગુણવત્તા યોગ્ય નથી, સાથે સુવિધાનો અભાવ છે. શૌચાલયની વાત કરીએ તો પરેશ, શૌચાલયમાં એક જ પ્લેટફોર્મ ઉપર શૌચાલય આપવામાં આવ્યું છે, જ્યારે 12 પ્લેટફોર્મ હોય ત્યારે ચલો દરેક પ્લેટફોર્મ પર આપવામાં આવે, પરંતુ બે પ્લેટફોર્મની વચ્ચે એક શૌચાલય આપવું પણ જરૂરી હોય છે. ખાસ કરીને મહિલાની જો વાત કરીએ, મહિલાની સુરક્ષા, મહિલાઓ માટેની સુવિધામાં પણ સરકાર બેકફૂટ પર ચોક્કસપણે કહી શકાય. જી જગદીશ, એને એ પણ જે શૌચાલય છે એ પેન યુઝ શૌચાલય છે. અમદાવાદ સ્ટેશનની વાત કરીએ, વડોદરા, સુરત, રાજકોટ કે ભાવનગર કોઈ પણ રેલવે સ્ટેશનની વાત કરીએ તો શૌચાલયના નામે પેન યુઝ શૌચાલયો કરવામાં આવ્યા છે. નંબર એક. નંબર બે, જેટલા પ્લેટફોર્મ છે ત્યાં આગળ ખાસ કરીને પૂર્ણ ખંડના શૌચાલય નથી, એટલે માત્ર પેશાબ કરવાની સુવિધા હોય, કુદરતી હાજતની સુવિધાઓ નથી. બીજું, જે સુવિધાઓ છે એમાં વૃદ્ધો અને અપંગ ઉપયોગ કરી શકે એવું બેરિયર ફ્રી સુવિધાઓ નથી. અને ત્રીજું બહુ મહત્વનું છે કે મહિલાઓની સુવિધા ખૂબ ઓછી છે, અને જે કેરટેકર રાખવામાં આવે છે ત્યાં પણ દરેક જગ્યાએ મહિલા નહીં પુરુષ કેરટેકરો જોવા મળે છે. પહેલેથી જ સુવિધા ઓછી અને એની ગુણવત્તા અને એને દેખરેખના બહુ પ્રશ્ન છે. દરેક સુવિધા ભૂલવીના જે પે ન્યૂઝ સુવિધા છે. જી જગદીશ, બિલકુલ સાચી વાત છે. સાથે સાથે જે ટ્રેનની જે પટરી છે તેની આસપાસ ફેન્સિંગની પર પણ સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે પશુ પ્રાણીઓ પણ છેક ત્યાં સુધી પહોંચી જાય છે, તો તેમની સુરક્ષાને લઈને સાથે પેસેન્જરની સુરક્ષાને લઈને પણ સવાલ ઉઠે છે. જગદીશ, સૌથી મહત્વની વસ્તુ એ છે કે નેશનલ ક્રાઇમ બ્યુરોનો જે રિપોર્ટ છે એને છેલ્લા આંકડા 2014ના આંકડામાં રેલવેમાં થી 2014માં 24,000 વ્યક્તિઓ રેલવે ક્રોસ કરતા રેલવે અકસ્માતમાં ગુજરી ગયેલા. એક અહેવાલ મુજબ દર વર્ષે 15,000 માણસો રેલવેના થકી અથવા રેલવે અકસ્માતને લીધે મરે છે. આ બહુ ખૂબ મોટો આંકડો છે. ભલે આપણે કહીએ કે વિશ્વમાં ભારતનું રેલવે નેટવર્ક સૌથી મોટું છે, પણ સલામતીની દ્રષ્ટિકોણથી વાત કરીએ તો રેલવે સલામતીમાં ખૂબ મોટું કામ કરવાની જરૂર છે. રખડતા ઢોરના ત્રાસની સાથે આપણે ગુજરાતને સીધો લાગે વર્ગો પ્રશ્ન એ છે કે ગીરના જે સિંહ છે એ સિંહ પણ અત્યારે ખૂબ ઓછી સંખ્યામાં 500ની આસપાસ છે, પણ એ પણ કપાઈને મરે છે. ગુજરાત બજેટમાં પણ એના માટે ફેન્સિંગની વાત કરી હતી, પણ પશુ અને માણસ હ્યુમન લાઈફ ખૂબ જાનાની રેલવેની સલામતીને લીધે થાય છે. જી બિલકુલ બિલકુલ. પરેશ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. ચર્ચાને જો આપણે આગળ વધારીએ તો પ્રશાંતભાઈ, આપે દરેકે દરેક અમારા સંવાદદાતાની વાત સાંભળી અને જે રિયાલિટી છે, જે પરિસ્થિતિ રેલવેની આસપાસની જે છે, રેલવે પરની છે, તે જ પરિસ્થિતિ સાથે સાથે તરુણભાઈની જે વાત હતી એ પણ હું આગળ વધારીશ. મધ્યમ અને ગરીબ વર્ગોની આ ટ્રેન એક કહી શકાય કે જે ટ્રાન્સપોર્ટેશન માટે બની ગઈ છે. શા માટે અમીર વ્યક્તિ આ અમીર જે વ્યક્તિઓ છે તેઓ આ ટ્રેનમાં મુસાફરી નથી કરતા? શું માત્ર ને માત્ર સુવિધા છે તેનો સવાલ છે? જી ચોક્કસ, અત્યાર સુધી ટ્રેનની મુસાફરીમાં વધારે પડતો ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગ એ ટ્રેનની મુસાફરી કરતો એવું આપણે માનતા અને એવું થતું આવ્યું છે. પરંતુ ગયા બજેટમાં પણ જો આપણે જોઈએ તો સરકારનો એવો પ્રયત્ન છે કે અપર મિડલ ક્લાસ કે અપર ક્લાસ લોકો પણ ટ્રેનની વધુ ને વધુ જો મુસાફરી કરે તો એ ખરેખર તો દેશ માટે પણ સારું છે. કારણ કે રોડની મુસાફરી છે એમાં જે ફ્યુઅલ કોસ્ટ આવે છે એ ટ્રેન કરતા 4 times વધારે ફ્યુઅલ કોસ્ટ રોડની મુસાફરીમાં આવે છે. અને જ્યારે ભારત જેવા દેશમાં આપણે 80% ફ્યુઅલ છે એ ઇમ્પોર્ટ કરતા હોઈએ તો દેશની રેવન્યુ માટે, ફોરેન એક્સચેન્જ રિઝર્વ માટે પણ આ ખૂબ મહત્વની બાબત છે કે વધુ ને વધુ મિડલ ક્લાસ, અપર મિડલ ક્લાસ લોકો પણ ટ્રેનની મુસાફરી કરતા થાય. હવે અપર મિડલ ક્લાસ લોકો ટ્રેનની મુસાફરી કરતા થાય તો એના માટે શું કરવું પડે? તો કે ભાઈ, ટ્રેનમાં સારી સુવિધાઓ મળે. સામાન્ય રીતે એ લોકો બાય કાર
કે બાય એસી કોચ જતા હોય એમાં જે રીતની સુવિધા એને મળે, જે રીતનો કમ્ફર્ટ એને મળે, એ જ રીતનો કમ્ફર્ટ એ જ સુવિધા એને ટ્રેનના કોચમાં પણ મળે એના માટે પણ સરકાર કટિબદ્ધ છે. અને ગયા બજેટમાં જ એનું એલોકેશન કરવામાં આવ્યું કે ટ્રેનના નવા કોચીસ, આધુનિક સુવિધા, આધુનિક ઇન્ટિરિયર, વાઇફાઈ સુવિધા. પ્રશાંત, તમે મુદ્દાથી તમે ભટકી રહ્યા છો. મેં તમને માત્ર મધ્યમ અને ગરીબ વર્ગની વાત કરી કે મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે જયારે આ રેલ એક ટ્રાન્સપોર્ટેશન માટેનું જે આ પગલું બની ગયું છે, સાધન બની ગયું છે. અમીર વર્ગની વાત કરીએ તો અમીર વર્ગ તેઓ નથી જતા માત્ર ને માત્ર સુવિધા. એટલે આપ રાહ જોઈ રહ્યા છો કે અમીર વર્ગ માટે બુલેટ ટ્રેનની જરૂર પડશે અને બુલેટ ટ્રેન આવશે, પરંતુ તેનો જે ચાર્જ છે આપને પણ ખ્યાલ હશે, વિમાની સેવા છે તેના બરાબર છે, તો શું તે લોકો આટલા એફોર્ડ કરી શકશે? એના કરતા તો બેટર છે કે તેઓ વિમાની સેવાનો ઉપયોગ કરે. ગરીબ ટ્રેનના વાહન વ્યવહાર માટે આજે ગરીબ અને મધ્યમ વર્ગ માટે પણ ગરીબ રથ નામની ટ્રેન સેવા ઓલરેડી ઉપલબ્ધ છે, તો એમાં એ પ્રકારનો ફેર હોય છે, એ પ્રકારનો રેટ હોય છે. હવે જયારે બુલેટ ટ્રેનની વાત કરીએ તો બુલેટ ટ્રેન એ એક આધુનિક સગવડ છે, અને જયારે 21મી સદી તરફ આપણે જઈ રહ્યા હોઈએ તો આધુનિક સગવડો વસાવી એ પણ આપણી ફરજ છે. અને બુલેટ ટ્રેનમાં મુસાફરી કરવાથી અગેન મેં કીધું એમ કે ફ્યુઅલ કોસ્ટ છે એ બચી જશે, કે આજે અમદાવાદથી બોમ્બે આપણે બાય રોડ જતા હોઈએ તો એક તો કેટલા કલાકો લાગે, સાથે સાથે ફ્યુઅલ કોસ્ટ છે એ ચાર ગણી આવે. એના બદલે એ જ મુસાફરી જો બુલેટ ટ્રેનમાં કરવામાં આવે તો એ ફ્યુઅલ કોસ્ટ પણ ઘટશે, સમયનો પણ બચાવ થશે. તો આધુનિકતા માટે પણ બુલેટ ટ્રેન પણ એક જરૂરિયાત છે, અને સાથે ગરીબ પ્રશાંતભાઈ આપની વાત પણ સુવિધા ધરાવતા ગરીબ રથ ગરીબ ટ્રેનની પણ જરૂરિયાત છે. એટલે આ એક એવો દેશ છે કે જેમાં ગરીબ મધ્યમ અને ઉચ્ચ વર્ગ. પ્રશાંતભાઈ આપની વાત બિલકુલ સાચી, પરંતુ 21મી સદીની જો વાત કરીએ એટલે 21મી સદી માટે આધુનિકરણની જરૂરિયાત છે. માત્ર બુલેટ ટ્રેનથી જ શું થઈ જશે, અને બુલેટ ટ્રેન આવે છે પરંતુ એની સાથે સર જે હાલમાં જે ટ્રેનો ચાલી રહી છે, જે લોકલ ટ્રેનો ચાલી રહી છે તેની સુવિધા ઉપર પણ સવાલ છે, તેને તો યોગ્ય બનાવો. સાથે હું તમને એ પણ જણાવી દઉં કે આ જે ટ્રેનો છે આની પહેલાના બજેટમાં એવી વાત કરવામાં આવી હતી કે જે હાઈ સ્પીડની જરૂર છે. સર બુલેટ ટ્રેનની જરૂર નથી, બુલેટ ટ્રેન કરતા પહેલા હાઈ સ્પીડની જરૂર છે. હાઈ સ્પીડ કારણ કે લોકોનો જે સમય છે એટલો જ જરૂરી છે, લોકોનો સમય વિફળાઈ રહ્યો છે. અને જે બજેટમાં જે વાત થઈ હતી, બજેટમાં હું પણ તમને યાદ અપાય તો બજેટમાં 160 કિલોમીટર પ્રતિ કલાકની વાત થઈ હતી, જેની સામે અત્યારે હાલમાં 60 કિલોમીટરની આસપાસ એટલે અડધા કરતા પણ ઓછી સ્પીડમાં અત્યારે હાલમાં ટ્રેનો ચાલે છે. તે વાત તમે પણ ન નકારી શકો, તે જરૂરી છે, ના કે બુલેટ ટ્રેનની જરૂર છે. જે ચોક્કસ હાઈ સ્પીડ ટ્રેનની પણ જરૂરિયાત છે, અને એના માટે પણ સરકાર પ્રયત્ન કરી રહી છે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે એક બે જગ્યાએ 120 કિલોમીટર પ્રતિ કલાક ટ્રેનની પાયલોટ પ્રોજેક્ટ ચાલુ પણ થઈ ગયો છે. ધીરે ધીરે જે રીતના આપણું માળખાકીય સુવિધાનો વિકાસ થતો જાય એ મુજબ હાઈ સ્પીડ ટ્રેનની પણ સુવિધા વધારવામાં આવશે, અને એ માટે આ બજેટમાં પણ બજેટરી એલોકેશન આપણે જોયું. બજેટ દર વર્ષે આવે છે, બજેટમાં નાણાંની ફાળવણી કરવામાં આવે છે, જોગવાઈ કરવામાં આવે છે, જે તે ક્ષેત્રમાં જે તે વિભાગોને નાણાં ફાળવવામાં આવે છે. 2015-16 સર તમે ઇતિહાસની જ વાત કરી લો, 2015-16 જે જોગવાઈ કરવામાં આવી હતી કે હાઈ સ્પીડમાં વધારો કરવામાં આવે. બુલેટ ટ્રેન તો સાઈડમાં રહી સર, બુલેટ ટ્રેન તો સાઈડમાં રહી, પરંતુ હાઈ સ્પીડમાં જે વધારો કરવાની વાત છે તે હજી સુધી પણ નથી થઈ, અને 2016-17 નું બજેટ આવનારા એક કલાકની અંદર આવી ગયું સર. જી ચોક્કસ, મેં પહેલા જ કીધું એમ કે અત્યાર સુધીમાં ઘણું બધું થયું છે અને હજી આગળ ઘણું બધું કરવાનું બાકી છે. તો જે રીતની જે વિસ્તારની જે રીતની જરૂરિયાત હોય એ મુજબની ત્યાં ટ્રેનની ફાળવણી પણ કરવામાં આવશે, સાથે સાથે ટ્રેનની સુવિધાઓ પણ વધારવામાં આવશે. એટલે હાઈ સ્પીડ ટ્રેન પણ એક પાયાની જરૂરિયાત છે, અને એ માટે સરકાર પણ કટિબદ્ધ છે. પ્રશાંતભાઈ તમે જે કહી રહ્યા છો, અમદાવાદની આપણે ખાસ કરીને જો વાત કરીએ, અમદાવાદમાં સુવિધા નથી અને સરકાર જે વણગા ફૂંકી રહી છે, મેક ઇન ઇન્ડિયાની વાત કરે છે, સ્વચ્છતા મિશનની વાત કરે છે, પરંતુ અમદાવાદ પ્લેટફોર્મ પર એક વખત તમે નજારો જોઈ આવો કે જે મોડલ રેલવે સ્ટેશનની વાત કરી છે કે અમદાવાદ ઉપરાંત આણંદને મોડલ રેલવે સ્ટેશન બનાવવામાં આવશે, પરંતુ કોઈ પણ દ્રષ્ટિકોણથી લાગતું નથી કે આ મોડલ રેલવે સ્ટેશન છે.
કારણ કે સ્વચ્છતા નથી, સાથે સુવિધા નથી. મહિલાઓની વાત કરીએ તો મહિલાઓના 12 પ્લેટફોર્મ હોય સર, એક જ પ્લેટફોર્મ ઉપર નંબર 1 એક જ પ્લેટફોર્મ ઉપર શૌચાલય આપવામાં આવે છે, બાકીના 11 પ્લેટફોર્મ ઉપર શૌચાલય છે જ નહીં સર. આ દરેકે દરેક સમસ્યા છે, આ પ્રાથમિક સુવિધાનો હલ લાવો પછી તમે બુલેટ ટ્રેનની વાત કરો તો બેટર રહેશે ને. એક ઉદાહરણ દ્વારા હું આ એક વાત સમજાવવા માંગીશ કે આપણે ગુજરાતમાં એસટી બસ સ્ટેન્ડ ની જો વાત કરીએ તો એસટી બસ સ્ટેન્ડ ભૂતકાળમાં, અમદાવાદની જ વાત કરું તો ગીતા મંદિર નું જે એસટી બસ સ્ટેન્ડ હતું એ ભૂતકાળમાં કયા પ્રકારનું બસ સ્ટેન્ડ હતું, ત્યાં શું શું સુવિધાઓ હતી એ મને અને આપને બરાબર ખ્યાલ છે. સર આપણે એની આસપાસ રહીએ તો અત્યારે સારું છે, અત્યારે રેલ બજેટ આવી રહ્યું છે, આપણે એની આસપાસ રહીએ વધારે સારું. બસ સ્ટેન્ડ નું હમણાં જ લોકાર્પણ થયું. નહીં નહીં સર, આપ મુદ્દાથી ભટકી રહ્યા છો સર. મેં તમને જે સવાલ પૂછ્યો આપ એ સવાલને ગોલ કરી રહ્યા છો સર. પ્રશાંતભાઈ હું આપને એ સમજાવવા માંગુ છું કે અમદાવાદ અને બરોડાના એસટી બસ સ્ટેન્ડ નું જે રીતના આધુનિકરણ થયું, ત્યાં આજે સારામાં સારી ચોખ્ખાઈની સગવડતા છે, પાણીની સગવડતા છે, એ જ રીતે અમદાવાદ રેલવે સ્ટેશન અને આણંદ રેલવે સ્ટેશન જે મોડેલ રેલવે સ્ટેશન બનાવવાના છે, તો આપ નજીકના ભવિષ્યમાં જ જોશો કે અમદાવાદ રેલવે સ્ટેશન એક ફક્ત ગુજરાત નહીં પણ સમગ્ર ભારત માટે એક મોડેલ રેલવે સ્ટેશન બનશે. તો એના માટે સરકાર પ્રયત્ન કરી રહી છે, કામ કરી રહી છે, પણ એના માટે થોડો સમય જોશે. આ બધું એવું છે, આ કોઈ અલાઉદ્દીન કા જાદુ ચિરાગ નથી કે આપણે આજે વાત કરીએ અને કાલે થઈ જાય. એના માટે સરકારે તંત્રને થોડો સમય જોઈએ. પ્રશાંતભાઈ આપની વાત સાંભળી હું શબ્દોની માયાજાળમાં નથી જતો, રિયાલિટીની વાત કરું છું. 2015-16 સરકારે જ કીધું હતું કે અમદાવાદનું જે રેલવે છે તે રેલવેને આધુનિકરણ કરવામાં આવશે, સાથે આણંદની પણ વાત છે. પરંતુ આપણે અમદાવાદ ઉપર રહીએ તો અમદાવાદના તમે પણ કહી રહ્યા છો કે સરકાર પ્રયત્ન કરી રહી છે, સવાલ છે ક્યારે સર, ક્યારે થશે, ક્યારે જોગવાઈ કરવામાં આવી છે, નાણાં ફાળવણી કરવા કરી દેવામાં આવી છે પરંતુ નથી થયું, હજી સુધી એ કામ પેન્ડિંગ છે સર. ચોક્કસ મેં પહેલા જ કીધું એમ કે એના માટે તંત્રને પણ સમય જોઈએ, એના માટે ટેન્ડરિંગની પ્રક્રિયા એ એક કાયદેસરની પ્રક્રિયામાંથી પસાર થવાનું હોય, અને સરકારે જ્યારે બજેટરી એલોકેશન કરી દીધું છે એનો મતલબ કે સરકાર એના માટે કટિબદ્ધ છે અને નજીકના ભવિષ્યમાં જ તમને ફેરફાર પણ જોવા મળશે. પણ કોઈ વસ્તુ રાતોરાત ન થાય એના માટે સમય જોઈએ, આવડું મોટું કામ છે. અને ભારતનું રેલ નેટવર્ક એ દુનિયાના સૌથી મોટા રેલ નેટવર્કમાંનું એક રેલ નેટવર્ક છે, એટલે રાતોરાત બધા સ્ટેશન બધું સારું થઈ જાય એવી અપેક્ષા ખોટી છે. પરંતુ સરકાર એ દિશામાં ચોક્કસપણે કામ કરે છે. અમુક રેલવે સ્ટેશનમાં ઘણા બધા ફેરફારો પણ થયા છે. સફાઈની જ વાત કરીએ, સ્વચ્છતાની જ જો વાત કરીએ તો સ્વચ્છતા માટે પણ આધુનિક મશીનરીઓ વસાવવામાં આવી છે, એના માટેનું બજેટમાં એલોકેશન છે. આ બજેટમાં પણ એના માટે ચોક્કસ એલોકેશન માત્ર એક જ રાઈડમાં હું તમારો જવાબ માંગીશ. યાત્રીઓના માત્ર એક જ રાઈડમાં જવાબ માંગીશ, યાત્રીઓના અચ્છે દિન ક્યારે આવશે એટલું જ માત્ર ખાલી અમને જણાવી દો. યાત્રીઓના અચ્છે દિનની શરૂઆત એ ગયા વર્ષે જ થઈ ગઈ. ગયા વર્ષે જ્યારે નવું બજેટ, પહેલું બજેટ સુરેશ પ્રભુએ રેલવે મંત્રી તરીકે જ્યારે આપ્યું ત્યારે પેસેન્જર ભાડામાં એક પણ રૂપિયાનો વધારો ન કર્યો, એ અચ્છે દિનની શરૂઆત ઓલરેડી થઈ ગઈ છે. અને હજી આવનારા દિવસોમાં પણ રેલવે યાત્રીઓ માટે ખૂબ સુવિધાજનક, સુરક્ષા સાથેની મને આરામદાયક મુસાફરી. સર મને પ્રશાંતભાઈ મને ખાલી મુદત આપી દો કે કેટલા ટાઈમમાં આવશે, એક વર્ષ, બે વર્ષ, આ 5 વર્ષની ટર્મ પૂરી થઈ ગયા બાદ તમે કહેશો કે વધુ અમને 5 વર્ષ આપો, આપ એની રાહ જોઈ રહ્યા છો, કેટલા સમયમાં આવશે, કોઈ ડેડલાઈન આપશો મને. દર વર્ષે બજેટ બહાર પડતું હોય છે, બજેટના એલોકેશન થતા હોય છે, દર વર્ષે અમુક કરવાના કામો છે એ થતા હોય છે, જે કામ બાકી રહી જાય એ આવતા વર્ષના બજેટમાં કેરી ફોરવર્ડ થતા હોય છે. પણ હું ચોક્કસપણે કહીશ કે આ સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે ગતિથી આગળ વધે છે એ ગતિ જોતા આવતા
ત્રણ જ વર્ષની અંદર તમે રેલવેની કાયાકલ્પ થતા જોશો એ 100% વાત છે. આવનારા દિવસોમાં આપણે જોશું, તમે અને હું આપણે બંને એના સાક્ષી છીએ કે આવતા 3 વર્ષમાં ભારતીય રેલવેનો કાયાકલ્પ જોવા મળશે. પ્રશાંતભાઈ, તમે જયારે ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદીની વાત કરો છો, તેમના મિશનની વાત કરો છો, હું આપને એ જ કહીશ કે જયારે કોંગ્રેસ રોલિંગમાં હતી ત્યારે કોંગ્રેસ પણ આ જ શબ્દોનો વાત કરતી હતી કે કોંગ્રેસ એ જ કહેતી હતી કે જે પણ કામ રહી ગયા છે તે આવતા વર્ષમાં કરવામાં આવશે. સર, હું તમને સીધો સવાલ પૂછું છું, તમે આવતા વર્ષ ઉપર જતા રહો છો, આ હાલમાં જે સમસ્યા છે તેને આપ ગોલ કરી રહ્યા છો, 2016-17 બજેટની જોગવાઈની વાત કરવામાં આવી છે તેને આપ ગોલ કરી રહ્યા છો, તમારા અને પછી કોંગ્રેસમાં ફરક શું રહી ગયો? સર, જે વાત કોંગ્રેસ કરતી હતી વર્ષો પહેલા તે જ વાત તમે કરી રહ્યા છો. જો અત્યાર સુધી કોંગ્રેસના શાસનમાં આપણે જોતા આવ્યા છીએ કે કોંગ્રેસના શાસનમાં રેલવે બજેટનો ઉપયોગ ફક્ત અને ફક્ત વોટ બેંક માટે થતો, વાહવાહી મેળવવા માટે રેલવે બજેટનો ઉપયોગ થતો. મમતા બેનર્જી રેલવે મંત્રી હોય અને બજેટ રજૂ કરે એટલે વેસ્ટ બેંગાલ માટે. અત્યારે તમારી પાર્ટીની અને હાલની 2016-17 ની વાત કરો, જે સમસ્યા છે તે સમસ્યા ઉપર વાત કરો. મેં માત્ર સીધો તમને સવાલ પૂછ્યો, અચ્છે દિન યાત્રીઓના ક્યારે આવશે તે સવાલ તમે ગોલ કરી ગયા, સ્વચ્છતા ઉપર વાત કરો તે સવાલ તમે ગોલ કરી ગયા. અશોકભાઈ, આપને પૂછવા માંગીશ, જે પ્રમાણે પ્રશાંતભાઈ પણ કહી રહ્યા છે કે વોટિંગ માટેની વાત કરવામાં આવી હતી, રાજનીતિ રંભામાંથી વોટિંગ માટે સમસ્યા છે, જે પડતર પ્રશ્નો છે તે પડતર પ્રશ્નો આપની સરકારમાં પણ સર્વરી ગયા છે, રહી ગયા હતા, અને બીજેપીમાં પણ અત્યારે આ જ હાલ છે. મેં બહુ ધ્યાનથી સાંભળતો હતો પ્રશાંતભાઈને, અને વાત સાચી છે કે ઘણા પ્રશ્નોને એ ગોલ કરી જાય છે વાતના. હવે પ્રશ્ન ઉભો થાય છે કે અચ્છે દિન કબ આવેંગે પેસેન્જરો માટે. આ પ્રશ્ન જ્યારે તમે પૂછ્યો તો મને યાદ આવ્યું કે યુપીએની સરકાર હતી અને લાલુ પ્રસાદજી જ્યારે રેલવે પ્રધાન હતા એ સમય ઉપર લગભગ 4 વર્ષ સુધી સતત 1 નવો પૈસો ભાડાની અંદર વધારો થયો નહોતો, રેલવે ટ્રેન્સ પેસેન્જર ટ્રેન્સ હોય કે પછી ગુડ્સ ટ્રેન હોય. એટલે અચ્છે દિન એટલે એનું મતલબ આ થાય કે ઓછામાં ઓછા પેસેન્જરો ઉપર બોજો થાય. અને આ સરકાર તો આવતા જ, એટલે નરેન્દ્ર મોદી સાહેબની સરકાર આવતાની સાથે જ 15% રેલવેમાં વિધાઉટ બજેટ, બજેટ વગર ભાડો વધારી દેવામાં આવેલો, રેલવેની ટિકિટનો ડબલ કરી દેવામાં આવેલો, અને એની સાથે સાથે કેન્સલેશન જે હોય છે રિઝર્વેશનને એનો પણ વધારી દેવામાં આવેલો. એટલે પેસેન્જર ઉપર બોજો પણ એની સામે શું વ્યવસ્થા કરવામાં આવી? બુલેટ ટ્રેનની જાહેરાત સિવાય બીજું શું આપ્યું છે? માત્ર બુલેટ ટ્રેન એટલે શું? 21મી સદીમાં જવાના નામે કે આધુનિકતાને નામે તે બાકી પ્રજાને 18મી સદીમાં મોકલી દો, અને અમુક મુઠ્ઠીભર લોકોને તમે 21મી સદીમાં લેવાની વાત કરો. તમે વાત ન નકારી શકો, જ્યારે લાલુ પ્રસાદ યાદવની જ્યારે તેઓ રેલવે મંત્રી હતા, જ્યારે આપની પાર્ટી રોલિંગમાં હતી ત્યારે પણ સમસ્યા તો આ હતી જ. સમસ્યા તો હતી જ, વાત તમારી સાચી છે, એનાથી ઇનકાર નથી કરતો, પણ સૌથી મોટો પ્રશ્ન છે રેલવે પેસેન્જરનું ભાડું અને ગુડ્સ ટ્રેનનું ભાડું. અત્યારે જ્યારે ડીઝલ અને પેટ્રોલના ભાવ બિલકુલ તળિયે ગયા છે, આવા સંજોગોમાં અંદર એક દિવસ પહેલા જ સુરેશભાઈ પ્રભુ મંત્રીજી એમ કહે છે કે 32,000 કરોડની ખાદ આવશે, ખોટ આવશે, એટલે શું પ્રજાને વધારે ભાડું આપવું પડશે આવતા દિવસોની અંદર? આ બધા પ્રશ્નો છે એને વિચારવાની જરૂર છે. હું કોઈ અમારામાં કોઈ રાજકારણ લાવવા નથી માંગતો, પણ સવાલ આ છે કે અચ્છે દિન ક્યારે આવશે? હું તો એમ માનું છું કે અત્યારે જ્યારે સુરેશભાઈ પ્રભુ પોતાનું બજેટ રજૂ કરે એમાં 1 નવો પૈસો પણ ભાડું વધવું જોઈએ નહીં ગુડ્સ ટ્રેનમાં અને પેસેન્જર ટ્રેનમાં, તો હું સ્વીકારીશ કે આ તમારી વાત સાચી છે. મહેશભાઈ, આપે પણ પ્રશાંતભાઈની દરેકે દરેક વાત સાંભળી, શું આપણે લાગે છે કે આ રેલવેમાં જે પણ હાલ પડતર પ્રશ્નો છે તેને સોલ્વ કરવા માટે તેમણે વધુ 5 વર્ષનો સમય જોઈશે? ના, એટલા માટે કે એમણે જે મની કલેક્શન કરવાનું હતું પ્રજા જોડેથી એ અનેક ગણું વધારે દીધું. બજેટમાં વધારો નહીં મૂકવાનો, પણ 15% ઓલરેડી મૂકી દીધો એમણે. અને એ વખતે ચોક્કસ પેટ્રોલ ડીઝલના ભાવ વધારે હતા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે. આજે 26 રૂપિયે બેરલ પ્રતિ ડોલરનો ભાવ છે, ત્યારે તો ઘટાડવું જોઈએ તો અચ્છે દિન કહેવાય. પ્રશાંતભાઈ એમ કહે છે કે ગયા વર્ષે ના વધાર્યું એટલે અચ્છે દિન, પણ તમે 15% વધારી દીધું. અને બજેટ પહેલા તમે કેન્સલેશન ચાર્જ મૂકો છો, તમે સુવિધાના નામે 3 મહિના પહેલા એમ રિઝર્વેશનની વાત કરો છો, તમે તત્કાલ અને પ્રીમિયમ તત્કાલની વાત કરો છો, એટલે એક જાતની ભેદરેખા ખેંચી તમે ગરીબો અને અમીરો વચ્ચે, એટલે જેની જોડે પૈસા હોય એ સારી સુવિધા લઈ જાય. આ જે પણ થયું છે એ અસમાનતા
એટલે માનવીય અધિકારોની વિરુદ્ધની પણ આમાં વાત. પણ એની સાથે એ પણ સારી વાત છે ને મહેશભાઈ, જયારે અનકન્ફર્મની ટિકિટની વાત હતી ત્યારે. ના ના, હું તમને કહું સાહેબ જગદીશભાઈ, જયારે 3 મહિનાનું રિઝર્વેશન તમે કરાવો છો તો 1 મહિનામાં પણ એ જ વસ્તુ અને એ જ ભીડ થવાની છે, બરાબર. આજે લોકો કેન્સલેશનના ચાર્જના લીધે ટિકિટ કેન્સલ નથી કરાવતા, અને એટલા માટે એ ટિકિટ કેન્સલ નથી એટલે રેલવે રિઝર્વેશનમાં તમે એપ્લાય કરો તો રૂમ નો રૂમ બને છે. એટલે તમે ફ્લાઇટમાં જવું પડે. ફ્લાઇટમાં હમણાં સ્થિતિ જોઈ તમે કે સ્પાઇસ જેટનું ભાડું ચંદીગઢનું 100,000 રૂપિયાથી વધી ગયું. આ સ્થિતિ અહીં ઉભી રહેવાની, કારણ કે પેલો કેન્સલેશનનો ચાર્જ ડબલ આપવો પડે છે. એટલા માટે એ છેલ્લી ઘડીએ કેન્સલેશન કરાવવાનો, એટલે નવો માણસ ઉપયોગ નથી કરી શકતો, અને એટલે એ માણસને વધારે પૈસા આપવા પડે છે, આઈધર એરમાં અથવા તો રોડમાં. આ પણ એક બોજો ઇનડાયરેક્ટલી પ્રજાના માણસ પર આવ્યો, અને જેનો ફાયદો, સીધો ફાયદો એ ખાનગી લોકોને થાય છે. એટલે એની ઉપર પણ અંકુશ મૂકવાની બહુ જ જરૂર છે. તમે એવી કઈ પરિસ્થિતિને નિર્માણ કર્યું કે 1,00,000 રૂપિયાનું ભાડું ચંદીગઢનું વિમાનનું થાય? આ એક સરકાર, ભલે રેલવેની વાત કરતા હોઈએ, એની ઉપર કેમ અંકુશ નથી? આ એક મુદ્દો છે. પ્રજાના પૈસાનું શોષણ જ કરવાનું તમારે, અને તમારે કોઈ અંકુશ જ નહીં રાખવાનો. આ બહુ મોટો પ્રશ્ન આમાં આવે. બિલકુલ, આ કેમ અંકુશ ન રાખો તે મુદ્દા પર પ્રશાંતભાઈ તમારી પાસે આવીશ. તે પહેલા દત્તાણી સાહેબ, આપને પૂછવા માંગીશ. 2 મહિના પહેલા તો પહેલાથી હતું જ કે 2 મહિના પહેલા ટિકિટ બુક કરાવી શકાય, પરંતુ હવે આ સરકારે 4 મહિના કરી દીધા છે. આ જ લાઈન ઉપર આ જે સુવિધા તમે માનો છો કે પછી આ બંધન માનો છો? રેલવે મંત્રાલયે આવા ગતકડા કરવાથી દૂર રહેવું જોઈએ. પણ જગદીશભાઈ, મારે આ બાબતમાં બીજું એક કહેવું છે, જે હમણાં જે ચર્ચાઓ થઈ એમાં, કે છેલ્લા લગભગ અગાઉના 3-4 વર્ષ સુધી સતત રેલવેના ભાડામાં વધારો કરવામાં નહીં આવેલો, પરિણામે રેલવેના રિસોર્સિસ એટલા બધા ઘટી ગયા હતા, અને કોઈ પણ નવી યોજના કે નવા પ્રોજેક્ટ કે આધુનિકરણ માટે એમની પાસે કોઈ સાધન સ્ત્રોત રહ્યા નહોતા એવી સ્થિતિ થઈ ગઈ હતી. પ્રવાસીઓ પણ એ સ્થિતિમાં આવી ગયા હતા કે ભાઈ હવે રેલવે ભાડા વધારવા પડે તો વધારો, પણ સુવિધા આપો, કારણ કે સુવિધા વિનાનો પ્રવાસ કરવો મુશ્કેલ બની ગયો હતો. એ સ્થિતિમાં રેલવે લોકો માટે થોડો ઘણો ભાડા વધારો આપવાનું મુશ્કેલ નથી, પણ સુવિધા હવે લોકો માટે મહત્વની બની ગઈ છે. એક વાત. બીજી વાત, એટલે જે અમદાવાદ રેલવે સ્ટેશન અને આણંદના રેલવે સ્ટેશનના મોડલની વાત કરી સ્વચ્છતાની, તો ગયા વર્ષના બજેટમાં રેલવે મંત્રીએ તો કહી દીધું કે ભાઈ આ પ્રકારની સ્વચ્છતા અને આ પ્રકારના મોડેલ સ્ટેશન ઊભા કરવામાં આવશે, પરંતુ એનું જે સંપૂર્ણ વિઝન જોઈએ અને જે પ્લાન જોઈએ એ પ્લાન રેલવે મંત્રાલયથી છેક અમદાવાદના સ્ટેશન સુધી પહોંચે અને એનો અમલ થાય, એમાં રેલવે તંત્રની ગતિ એટલી બધી ધીમી અને મંદ છે કે એના અમલીકરણનો કોઈ ઉપાય જ દેખાતો નથી. આ જે નથી થયું એનું કારણ એ છે. એટલે રેલવેની કાર્યક્ષમતા ઉપર સવાલ ઊભો થાય છે. વચ્ચે જ્યારે જ્યારે પણ આ વર્ષ દરમિયાન 2-3 વખત પ્રધાનમંડળમાં ફેરફારની વાતો આવી, ત્યારે સૌથી વધુ વાત એ થતી હતી કે વડાપ્રધાન છે એ રેલવે મંત્રાલયથી, રેલવે પ્રધાનથી નારાજ છે, કારણ કે વડાપ્રધાનની અપેક્ષા પ્રમાણે રેલવે મંત્રાલયમાં સુધારા થતા નથી, રેલવેમાં જે પ્રકારની કામગીરી વડાપ્રધાન ઈચ્છે છે એવી થતી નથી, અને એટલે કદાચ સૌથી પહેલો ભોગ રેલવે પ્રધાનનો લેવાશે. જે અપેક્ષા સુરેશ પ્રભુ પાસેથી હતી વડાપ્રધાનને, એવું 1 વર્ષ દરમિયાન કંઈ થઈ શક્યું નથી. પછી પ્રધાનમંડળનું વિસ્તરણ ને એ બધું હાલ પૂરતું મુલતવી રહ્યું છે, જ્યારે પણ થશે ત્યારે. પરંતુ એક વસ્તુ નિશ્ચિત છે કે રેલવેના કોઈ પણ પ્રોજેક્ટના અમલીકરણમાં ધીમી ગતિ છે, અને એમાં એ કાર્યક્ષમતામાં સુધારો કરવો પડે એવું તો જરૂર લાગે છે. બિલકુલ બિલકુલ. આ સાથે જે કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવી રેલવે બજેટને લઈને શું કહે છે તે પણ સાંભળીએ. કે દેશ જિસ તરહ સે વિકાસ કે રાસ્તે પર સરપટ દોડ રહા હૈ, ઉસી તરહ સે જો રેલ બજેટ હૈ વો ભી વિકાસ કી રફતાર કો તેઝ બઢાને વાલા હોગા, ઓર દેશ મે જો આમ લોગ હૈ, જો ગરીબ હૈ, જો કમઝોર તબકા હૈ, ઉસ આખરી આદમી તક રેલ જો હૈ વો મજબૂતી કે સાથ ઉસકી પહોંચ કી કા યાત્રા. તો રેલવે મંત્રી સુરેશ પ્રભુ થોડીક જ ક્ષણોમાં રેલવે બજેટ રજૂ કરશે. સમગ્ર દેશની નજર આ સમગ્ર રેલવે બજેટ ઉપર રહેશે.
તો આપ ચારે મહાનુભાવો તરુણભાઈ દત્તાણી, અશોકભાઈ પંજાબી, પ્રશાંતભાઈ વાળા, મહેશભાઈ પંડે આ ચર્ચામાં જોડાયા બદલ અને અમારી સાથે ડિસ્કસ કરી. આ જ મુદ્દા પર આપણે ચર્ચાને વધુ પણ વધારીશું અમારા સહયોગી સંજુની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.